નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર આઠ ભારત વર્ષની ભવ્યતા તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર આઠ ભારત વર્ષની ભવ્યતા વિશે સમજીશું પાષણકાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે અને વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી ભારત એક ઉપકંડ જેટલું મોટું રાષ્ટ્ર છે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહ આ દેશની સંસ્કૃતિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું જેનાથી પ્રાચીન ભારતની પ્રજા ગૌરવશાળી તેમજ વારસાની આપણને માહિતી મળે છે તો વિદ્યાર્થી મિત્રો પાષાણ કાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન કાળ ભારતના ઇતિહાસનું આપણે શું કર્યું છે અધ્યયન એટલે અભ્યાસ કર્યો છે જે વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહ આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ અને આ દેશમાં આવતા રહ્યા છે જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે જેમાં જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા સ્થાપત્ય અને સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે પ્રાચીન ભારત અને ખેતી આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતની ખેતી તો આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની ચીજ વસ્તુઓ આપણને ક્યાંથી મળે છે તો ખેત પેદાશોમાંથી મળી રહે છે અને ખેતીની શરૂઆત પ્રાચીન ભારતથી જ થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો તેમજ સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે જો શું તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓછારોમાં હળના અવશેષ મળ્યા નથી પરંતુ હળ આકારનો રમકડો મળ્યો છે તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે આશરે પચીસો વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હણના ફણા એટલે કે ફાંડલો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત દાંતડું કુહાડીથી તેઓ પરિચિત હતા તો વિદ્યાર્થી મિત્રો ઓજારો જે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોના હળના અવશેષો મળ્યા નથી પરંતુ હળ આકારનું એક રમકડું તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીના ઉપયોગ માટે હળનો ઉપયોગ કરતા હશે આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે કુવાડીઓ હળના ફણા એટલે કે ફાળનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત દાંતડું કુવાટીથી તેઓ પરિચિત એટલે કે જાણ જાણતા હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સિંચાઈ તો સમુદ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ તેમના રાજ્યોનું ટકી રહેવું મુશ્કેલ હતું જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો ધારૂરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ આ સમયે સિંચાઈ માટે નહેરો કૂવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા એટલે કે સિંચાઈ સમૃદ્ધ ગામડાઓ વગર શું છે રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું કેવું હતું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું એટલે કે કપરું હતું જે રીતે ખેતીના વિકાસ માટે શું જરૂર હોય છે નવા નવા સાધનો તેમજ ધરું એટલે કે તરુ તરુનું રોપણ મહત્વપૂર્ણ પગલાં કહી શકાય છે તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે આ સમયે સિંચાઈ માટે કોનો કોનો ઉપયોગ થાય છે તો નહેરો કૂવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું એ જોશું ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું ભારતના ઉત્તર ભાગના ગામડાનો વડો ગ્રામ ભૂચક કહેવાતો અને સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા આ પદ વન પરંપરાગત હતું ગ્રામ ભૂચક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર દાસ તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારત તેમજ દક્ષિણ ભારતમાં કેવું જીવન હતું ગ્રામીણ જીવન નીચે પ્રમાણે હતું ભારતના ઉત્તર ભાગના ગામડાનો વડો કોણ હતો ગ્રામ ભૂજક એટલે એને શું કહેવામાં આવતો આજે આપણે સરપંચ કહીએ છીએ સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા અને આ પદ પદ કેવું હતું વંશ પરંપરાગત હતું ગ્રામ ભૂજક મોટા ભાગે ગામનો સૌથી મોટો તેમજ જમીન માલિક હતો આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવાનું કાર્ય તેમને સોંપતો તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે એને દાસ કહેવામાં આવતા તો દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા એક કયા મોટા જમીનદારો નાના ખેડૂતો અને ત્રીજો જમીનો વિહોણા એટલે કે જેની પાસે કોઈ પણ જમીન નથી એને શું કહેવાતા મજૂર કે દાસ તરીકે ઓળખાતા એમનું નગર જીવન મોટાભાગના શહેરો પચીસો વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા બધા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થાય છે જે કૂવા તરીકે ઓળખાતા આ વલયકૂપ શૌચાલય નીક અથવા કચરાપેટીમાં તે ઉપયોગમાં લેવાતા હતા ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું લેતા ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા એટલે કે ત્યાંનું નગર જીવન કેવું હતું મોટાભાગના શહેરો પચીસો વર્ષ પહેલાં મહાજનપદોથી રાજધાની હતા આ શહેરો કિલ્લે બંદીથી સુરક્ષિત હતા એટલે કે નગર ફતે ફરતે શું બાંધવામાં આવ્યું હતું કિલ્લે કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા એનાથી નગર સુરક્ષિત રહેતું ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થાય છે જે કૂવા તરીકે ઓળખાતા આ વલય કૂપ શૌચાલય નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા એટલે કે ગ્રામીણ તેમજ નગરના લોકો ખોરાકમાં ઘઉં છઉ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માંસ અને માછલીનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હતા તો પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા પુરુષો અને સ્ત્રીઓ કેટલા વસ્ત્રો પહેરતા બે શરીરના નીચેના ભાગનું વસ્ત્રને શું કહેવામાં આવતું નીવી અને ઉપરના ભાગનો વસ્ત્રને શું કહેવામાં આવતું વાસ અને ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર ડું પટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા એટલે કે સ્ત્રી અને પુરુષોનો પ્રશાક એટલે કે વસ્ત્રો પહેરતા અને શરીરના નીચેના ભાગના વસ્ત્રને શું કહેવામાં આવતું નીવી અને ઉપરના ભાગના વસ્ત્રને શું કહેવામાં આવતું વાસ ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર ડુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા એટલે કે વિંટાળતા પ્રાચીન ભારતમાં કલા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રાચીન ભારતમાં કલા ઇતિહાસવેદો કલાને બે ભાગમાં વહેંચે છે એક લલિત કલા અને બીજું નિદર્શન કલા જેને લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપિત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે આપણે આ બાબતનો વિગતે જોઈશું એટલે કે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસવેદો કલાના બે ભાગ પડે છે એક લલિત કલા અને બીજું નિદર્શન કલા અને લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત તેમજ માટી કલાનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે તો એ બાબત વિશે આપણે જોઈશું ભારતમાં સાહિત્યનો વારસો ભારતીય સાહિત્ય ધાર્મિક ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ભારતીય કેટલા ભાગમાં વહેંચાયેલું છે ત્રણ તો કયા કયા મુસાફરોના વર્ણનો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે તેની ચાર સંખ્યા તેની સંખ્યા કેટલી છે ચાર ઋગવેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી જેમાં સત્પદ બ્રાહ્મણ ગોપદ બ્રાહ્મણ બૃહદારણ્યક શ્રોથી અગત્યના ગણાવી શકાય છે એટલે કે ધાર્મિક સાહિત્ય ક્ષેત્રે જોઈએ તો ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદનો સમાવેશ થયેલો છે તો તેના કેટલા ચાર વેદો આવેલા છે તો એક કયું ઋગ્વેદ બે યજુર્વેદ ત્રણ સામવેદ અને ચોથું અથર્વવેદ જે વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી જેમાં સતપદ બ્રાહ્મણ ગોપપદ બ્રાહ્મણ અને બૃહાદારણ્ય ક્ષોથી અગત્યના ગણાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય રામાયણ મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતની સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદભ્યાસ રચિત મહાભારત પાળમાં એટલે કે શરૂઆતમાં જય સંહિંતાથી ઓળખાતું જે વિકસતું જતાં એક લાખ શ્લોકોનું મહાભારત થયું તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય પણ રામાયણ મહાભારત જેવા બે મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજમાં સંસ્કૃતિ અને ધર્મનો શું કહી શકાય છે ત્રિવેણી સંગમ કહી શકાય એટલે કે રચિત રચિત એટલે કે એમણે જે લખ્યું છે મહાભારત જે એટલે કે શરૂઆતમાં એને કઈ રીતે ઓળખતા જય સંહિતાથી ઓળખાતું હતું જે વિકસતું જતા એક લાખ શ્લોકોનું મહાભારત થયું તે જ રીતે વાલ્મીકી રચિત એટલે કે વાલ્મીકે લખેલ કયો ગ્રંથ છે રામાયણ રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાર જીવન તેમજ નૈતિક ધોરણોનું ચિત્રણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું એકસો જેટલા ઉપનિષદો એકસો જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે કઠ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને સાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા અઢાર જેટલી છે જેમાં વિષ્ણુપુરાણ ગરુડ પુરા વાયુપુરાણ મત્સ્યપુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે તો વિદ્યાર્થી મિત્રો એકસો આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કહી શકાય એમાં કઠન કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને સાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે અને પુરાણોની સંખ્યા કેટલી છે તો અઢાર જેટલી છે જેમાં કયા કયા પુરાણોનો સમાવેશ થાય છે તો વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ અને વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત નામ પામેલા છે તો વિદ્યાર્થી મિત્રો બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ટીપીટક કહેવાય છે અને તેમાં સૂત એટલે કે સૂત્રપીઠક વિનય પિટક અને અભિધમ પીઠકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ ધી નિકાય તેમજ અંગુતર નિકાય અને મજ્છીમની કાય અગત્યના ગ્રંથો છે નાગશીરનો મલિંદપાનો એટલે કે પ્રશ્ન આર્યમંચીથી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથિની કસાર તેમજ તંઝર બે સંહિતા પદ્ધતિ છે જાતક કથાઓ દ્વિધાની કાય મચ્છીમની કાંઈ પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બુહદકથા હરિવંશપુરાણ વાસુદેવ હિન્દી અને સિદ્ધ હેમ શબ્દાનું શાસન દયાશ્રય અને કીર્તિ કોમોદી મુખ્ય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે બૌદ્ધ ધર્મ ચીન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી પ્રાપ્ત થાય છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે ત્રિપિટક કહેવાય છે તેમાં શુદ્ધ પિટક વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ પણ દિધનિકાય અંગુર્તનિકાય મસ્જિમનિકાય અગત્યના ગ્રંથો કહી શકાય છે નાગ શૈનો મલિપાન્હો એટલે કે પ્રશ્નો તેમજ આર્યમંચીથી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબ્બત ભાષામાં લખાયેલ બૌદ્ધ ગ્રંથની કઝાર તેમજ તંજર બે સંહિતા પ્રસિદ્ધ છે ચાતક કથાઓ દીધની કાય મંચીમની કાય પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બૃહદ કથા હરિવંશ પુરાણ વાસુદેવ હિન્દી સિદ્ધ હેમ શબ્દાનુશાસન તેમજ દ્રયાશ્રય અને કીર્તિ કોમેદી મુખ્ય ગ્રંથો કહી શકાય છે જૈન ગ્રંથોમાં આગમ ગ્રંથો કહેવામાં આવે છે એટલે કે જૈન ગ્રંથો આવેલા છે એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે આવા આગમ ગ્રંથોની સંખ્યા બાર છે આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો બાર જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદમું પર્વ અને બાર અંગમાં વહેંચવાયેલું છે મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના કહી શકાય છે એટલે કે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે બાર અને જૈન ધર્મોનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે મુખ્ય ગ્રંથોમાં આગમો તેમજ આચાર અંગ અને વૈતાલિક દસ વૈતાલિક સૂત્ર અગત્યના કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું બી ધર્મેતર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેન્તર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટેભાગે કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ આગ્ઞાવક્ય સ્મૃતિ નારા સ્મૃતિનો સમાવેશ થાય છે અને કોટલીઓનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે તો વિદ્યાર્થી મિત્રો ધર્મેન્તર સાહિત્યમાં આપણે જોશું જેમની વિષય વસ્તુ ધર્મની બહારની આવેલી છે તેવા સાહિત્ય ગ્રંથો કયા કહેવા છે ધર્મેન્તર સાહિત્યક તરીકે ઓળખાય છે જેમાં મોટાભાગે કાવ્યો હોઈ શકે છે નાટકો હોઈ શકે છે પ્રશસ્તિઓ પણ હોઈ શકે છે અને વ્યાકરણ ગ્રંથો તેમજ સ્મૃતિનો સમાવેશ થયેલો હોય છે સ્મૃતિઓ એટલે કે યાદોની સમાવેશ થયેલો છે આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ તેમજ યાજ્ઞાવાલ્કશ્ય સ્મૃતિ તેમજ નાર સ્મૃતિનો સમાવેશ થાય છે કોટલીનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો તેમજ કાવ્યોની રચના થઈ છે જેમાં મહાકવિ ભાસ કાલિદાસ સુદ્રક બારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા અગત્યના મહાકાવ્યો તેમજ નાટકોમાં અભિજ્ઞાન સાંકુતલમ રઘુવંશમ મેઘદૂતમ કિરાતા જુનિયમ તેમજ સ્વપ્ન વાસવદત્તમ મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો તેમજ કાવ્યોની રચના થઈ હોવાનું મનાય છે જેમાં મહાકવિ ભાસ તેમજ કાલિદાસ શુદ્રક ભારવી જેવા મહાન સાહિત્યકારોનો તેમાં સમાવેશ થયેલો છે આવા અગત્યના મહાકાવ્યો તેમજ નાટકોમાં નામ સાંકુતલમ તેમજ રઘુવંશમ તેમજ મદ મેઘદૂતમ તેમજ કિરાતા જુનિયમ સ્વપ્નવાસવ દત્તમ મુચ્છકટિકમ જેવા વગેરેનો ગ્રંથોનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના પ્રથમ સદીઓમાં થઈ હતી મદુરાઈમાં ત્રણ સંગમ સભામાં સોળસો જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી આ સાહિત્યમાં શિલ્પ દિકારમ મણી મેખલાઈ ખૂબ જ અગત્યના છે તો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને આપણે શું કહીશું સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવી સનની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી મધુરાઈમાં ત્રણ સંગમ સભામાં સોળસો જેટલા લોક કવિઓ વીર કાવ્યોની રચના કરી હતી આ સાહિત્યમાં શિલ્પધિકારમ અને મણિ મેખલાઈ ખૂબ જ અગત્યના કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનો અષ્ટાધ્યાય છે જે ઈસવીસન પૂર્વ પાંચમી સદીમાં રચાયું હતું અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સમાજના વહીવટી તંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે એટલે કે સંસ્કૃત ભાષામાં સર્વ શ્રેષ્ઠ વ્યાકરણગત કયો છે પાણી નીનું અષ્ટાધ્યાયી છે જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં રચાયું હતું અને અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટો વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે તો ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો તેમજ ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો સમુદ્રગુપ્તની પ્રયાંગ પ્રશસ્તિના લેખક કોણ છે હરી શેણ હતા તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ છે વીરસેન સાબા હતા બાણેહર્ષ હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે તો વિદ્યાર્થી મિત્રો ગુપ્ત કાળમાં પ્રસિદ્ધ કાવ્યો ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો સમુદ્રગુપ્તની પ્રયાંગ તેમજ પ્રશસ્તિના લેખક કોણ છે હરિશેણ હતા તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા બાણે એટલે કે બાણે લખેલ હર્ષ હર્ષની પ્રશસ્તિ કરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું વિદેશી મુસાફરોના વર્ણનો તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે તેમની આ પ્રવાસનો નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી કોણ છે મેગસ્તીની ખૂબ જ અગત્યના કહી શકાય છે તેમણે ઇન્ડિકા નામનો એ એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાનિયા ફા અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુ એન સાંગે તાત્કાલિક ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે

ઉત્કૃષ ગ્રંથ લખ્યો હતો જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક કોણ છે ટોલેમીએ જે ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયકાળ દરમિયાન આવેલ ચીનના મુસાફર કોણ આવ્યા હતા ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર કોણ હતા યુએન સ્વાંગે તાત્કાલિક ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું વેપારીઓ અને નવા માર્ગો પ્રાચીન ભારતમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું એટલે કે વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં ભારતની વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે પહોંચી હતી દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો લોથલ હડપીય સંસ્કૃતિનું મોટું બંદર હતું લોથલમાં બંદરની ગાદી ડોકિયાડ વાહણના ધક્કા અને વખણના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વિહવાની માહિતી આપે છે આમ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યનો મોખરાનું સ્થાન ધરાવે છે અને વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ કેવી છે ખૂબ જ સારી હતી અને દેશ વિદેશના સાથેનો વેપાર તેમજ જમીન માર્ગે તેમજ સમુદ્ર માર્ગે પણ વિકસ્યો હતો જેમાં લોથલ હડપી સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કહી શકાય લોથલમાં બંદરની ગોદી ડોકિયાળ વહાણના ધક્કા તેમજ વખાણના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે એટલે કે લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો તેમજ વિવિધ પ્રકારના દર બનાવતા અને સેલખડી સીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો ભારતના મરી મસાલા કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી એટલે કે લોથલના જે લોકો હતા એ માટીકામના વિવિધ ઘાટના એટલે કે સ્વરૂપના આકારના વાસણો બનાવતા અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા હતા સેલ કઢી સીપ અને હાથીદાંતમાંથી બનાવેલા મણકાઓનો તેઓ વેપાર કરતા એટલે કે સેલ કઢી તેમજ દરિયાએ મળતી છીપ તેમજ હાથીદાંતમાંથી બનાવેલી ચીજ વસ્તુ એટલે કે મણકાનો તેઓ વેપાર કરતા અને તેમાંથી આજીવિકા રડતા ભારતના મરી મસાલા તેમજ કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી એટલે કે ભારતમાં ખાસ કરીને મરી મસાલાની માંગ રહેતી અને પથ્થરોની વિશેષ પ્રમાણે માંગ રહેતી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું ભારતની ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાઈ થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ તેમજ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી સોપારા અને તામ્રલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અન્ય ચીજોની આયાત થતી એટલે કે વિદ્યાર્થી મિત્રો ભારતની સ્થળ માર્ગો ભારતથી સ્થળ માર્ગો મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી તે પણ ખંભાત ભરૂચ સોપારા તેમજ તામ્રલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી અને જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની પણ આયાત આયાત કરવામાં આવતી હતી એટલે વિદ્યાર્થી મિત્રો સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા તેમજ તેજાના ઇમારતી લાકડાની તો નિકાસ થતી જ એની સાથે અન્ય એટલે કે સોનું ચાંદી તેમજ અન્ય ચીજોની પણ આયાત કરવામાં આવતી હતી ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો મુખ્યત્વે ચીન ભારત ઈરાન અરબસ્તાન ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગે સાથે સંકળાયેલા હતા દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાલ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા તો વિદ્યાર્થી મિત્રો એટલે કે ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો તેમાં મુખ્યત્વે કયા કયા કહી શકાય છે ચીન ભારત ઈરાન અરબસ્તાન ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા અને દક્ષિણ ભારતમાં બંદરો કાળામરી તેમજ અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો કહી શકાય છે તો આપણે આગળ જોશું પ્રાચીન ભારતમાં ચિત્રકલા તો પ્રાચીન ભારતમાં ચિત્રકલા ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ કહી શકાય છે એટલે કે ચિત્ર એ એવું પાત્ર છે કે મનુષ્યના જે મનમાં રહેલા જે અંદર મનોભાવ પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ કહી શકાય છે સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે એટલે કે સાથે સાથે તે સમય દરમિયાન જે વાસ્તવિક પરિસ્થિતિ હતી એનું ચિત્રણ પર એમાં આલેખાયેલું છે ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે એટલે કે ભારતમાં સૌથી જૂના ચિત્રો મળી આવ્યા હોય તો એ ક્યાંના છે પાષાણ યુગના મળી આવ્યા છે એટલે કે એના ઉદાહરણો છે મધ્યપ્રદેશમાં ભીમ બેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા પાંચસો કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે જે આજે પણ એટલા જ જીવન છે તો વિદ્યાર્થી મિત્રો ચિત્રોનું આજે શું રહ્યું છે પ્રાચીન ભારતમાં ચિત્રકલાનું ખૂબ જ મહત્વ રહ્યું છે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ અને સરસ સરળ માધ્યમ કહી શકાય સાથે સાથે જે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું તે ચિત્રણ કરેલું એટલે કે આલે જોવા મળે છે ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે જેના ઉદાહરણ કહી શકીએ તો મધ્યપ્રદેશમાં ભીમ બેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા પાંચસો કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે જે આજે પણ એટલા જ જીવંત કહી શકાય છે આ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો આગળ જશું આ સિવાય અજંતા ઇલોરા ભાદાની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વ વિખ્યાત છે જગવિસ્યાત કહી શકાય છે જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે પદ્મપાણીનું વિશ્વ વિખ્યાત ચિત્ર એટલે કહ્યું છે ભારતીય સંસ્કૃતિનું ઘરણું કહી શકાય છે તો ઇલોરાનું શિવ મંદિર એક જ શીલામાંથી કોતરેલું મહાશિલ્પ છે તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય પણ ચિત્રકલાનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે અને આ સિવાય અજંતા ઈલોરા તેમજ ભાથાની ગુફાઓમાં થી મળેલા કેટલાક ચિત્રો છે જે અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે અજંતા ઈલોરાના ચિત્રો કેવા છે જગ એટલે કે વિશ્વ પ્રસિદ્ધ છે જેમાં બુદ્ધની જાતક કથાઓ તેમજ બુદ્ધની સાધનાનું ચિત્રણ આ ચિત્રોમાં વ્યક્ત થયેલા જોવા મળે છે વિશ્વ વિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું શું કહી શકાય છે ઘરેણું ઘરેણું એટલે કે આભૂષણ પણ કહી શકાય છે તો ઇલોરાનું શિવ મંદિરમાંથી કોતરેલું મહાન શિલ્પ કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય હડપ્ય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે એક સમાન નગર રચના સ્નાનાગાર અનાજના કોઠાર ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપીય સભ્યતા સાથે સંકળાયેલા છે જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો કહી શકાય છે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો ઇલરાઓ અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો હડપી સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપિત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે એક સમાન નગર રચના સ્નાનાગાર અને અનાજના કોઠાર તેમજ ઔદ્યોગિક એકમો પણ આવેલા છે અને વરસાદી પાણીના પ્રબંધ સાથે એટલે કે વરસાદના પાણીનો શું કરવામાં આવે છે સંગ્રહ કરવામાં આવે છે અને એ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો તેમજ હડફી સભ્યતા સાથે પણ સંકળાયેલા છે જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો સૌથી ઉત્તમ નમૂનો કહી શકાય આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહેલો સ્થાપત્યોનો સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું શિલ્પકલામાં મૂર્તિ કલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો મૂર્તિ કલામાં બે કલા શૈલીનો પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી એક તો ગાંધાર કલા અને બીજી કઈ છે વિદ્યાર્થી મિત્રો અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય ગ્રીશલ શૈલીનો સંગમ કહી શકાય છે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા તેમજ કલા શૈલીના એક નમૂના મળ્યા છે તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારા જોવા મળે છે અન્ય કલા શૈલીમાં સંપૂર્ણ ભારતીય છે જે મથુરા કલા શૈલી તરીકે પણ ઓળખાય છે તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ લાગ બનવા લાગી અમરાવતી અજંતા નાશિક અને સારનાથમાં પણ મૂર્તિ કલાના નમૂનાઓ પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો શિલ્પકલામાં મૂર્તિ કલાના ભારતમાં પૂર્ણપણે શું થયું છે વિકાસ અને મૂર્તિ કલામાં કલા શૈલીનો સમાવેશ થયેલો છે અને પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી તે પણ ગાંધાર શૈલા અને મથુરા કલા તરીકે પણ ઓળખાય છે જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ કહી શકાય છે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા તેમજ ગાંધારમાં આ કલા શૈલીનો અનેક નમૂનાઓ પ્રાપ્ત થયા છે જેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી બુદ્ધની વિશાળ પ્રતિમાઓ એટલે કે બુદ્ધની વિશાળ એટલે કે ખૂબ મોટી મૂર્તિઓ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન તેમજ ચારા સડ્ડામાં જોવા મળે છે તેમજ અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે જે મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિ બની અને ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દી દેવી દેવતીઓની દેવી દેવી તેમજ દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી અમરાવતી અજંતા નાસિક શાહનાથમાં પણ મૂર્તિ કલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે તો વિદ્યાર્થી મિત્રો સ્તૂપો અને વિહારો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ તેમના જીવનની યાદગારી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું સૌપ્રથમ વચ્ચે સનમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું સ્તૂપ એટલે નાના નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને ડાબળામાં રાખવામાં આવતા હતા અને બૌદ્ધ ધર્મીના ત્યાં ધ્યાન ધરતા પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમાં અશોકનો સાચીનો સ્તૂપ કહી શકાય છે લુંબીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી હતી સાચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય કાષ્ટ એટલે લાકડું એની બનાવટો કરવાનું કાર્ય શુંગ વંશના રાજાએ કર્યું કનિષ્ઠે પુરુષપુર પેશાવરના એક વિશાળ તો વિદ્યાર્થી મિત્રો સ્તૂપો અને વિહારો તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો ચેત્યો અને વિહારોનો સમાવેશ થાય છે અને ગૌતમ ગૌતમ બુદ્ધના નિર્વાણ એટલે કે અવસાન બાદ તેમના જીવનની યાદગુરી રૂપે સ્તૂપોનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું સૌપ્રથમ પ્રથમ આ સ્તૂપોનું નિર્માણ થયું હતું સ્તૂપ એટલે સૌ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન તમને પૂછાઈ શકે તો નાના નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય તૈયાર કરવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે સ્તૂપ જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા પછી તે સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમાં અશોકનો સાચીનો સ્તૂપ તેમજ લુંબીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ એ ખૂબ જ અગત્યના સ્તૂપો કહી શકાય છે અશોક પછી સમ્રાટો સ્તૂપ નિર્માણની પરંપરા હંમેશા જાળવી રાખી હતી સાચીના સ્તૂપ ફરતે શું હોય છે નિર્માણ એટલે લાકડું અને એનું બનાવેલું હોય છે એનું કાર્ય શૃંગવંશના રાજાઓએ કર્યું કનિષ્કે કે પુરુષ પૂર પેશાવરના એક વિશાળ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું સ્તૂપે જેને સાહજી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું હતું સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે ચેતન્યો પછી પછીથી બૌદ્ધકલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યું ચેત્યો ગુફાની જેમ જ પર્વત પર્વતકોતરીને બનાવવામાં આવતા ચેત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું અમરાવતી ભજ અને કાલેના વિશ્વ વિશ્વવિખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન એટલે કે અભ્યાસ કરતા યુ એન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સો જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે જેને સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો સાથે જોડાયેલા વિહારો જોડાયેલા છે છે શ્રવણ બેલગોડામાં આવેલી જૈન જૈન મૂર્તિ ધર્મના સાધુઓ અને ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાવંત ગુફાઓ બનાવવામાં આવી હતી આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો સ્તુપે જેને સાહજીકી ડેરી પણ કહેવામાં આવે છે તેનું નિર્માણ પણ તેમણે કરાવ્યું હતું અને સ્તૂપની આસપાસ શું કરવામાં આવે છે પ્રદિકિણા એટલે કે ગોળ ફરતા હોય છે પછી બૌદ્ધ કલાનું ખૂબ જ બહુ મોટું કેન્દ્ર કહી શકાય ગુફાની જેમ પર્વત પણ કોતરીને બનાવતા હતા ગુફામાં જ હારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તે મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગુહ તરીકે તેનો ઉપયોગ થતો હતો સ્તંભ ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું જેમાં અમરાવતી ભજ અને કાલેના ચિત્યો ચેત્યો ખૂબ જ વિશ્વ વિખ્યાત છે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોત્રીને શું બનાવવામાં આવતું ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા જૈન અને બુદ્ધ સાધુઓ આ વિહારમાં રહીને શું કરતા હતા અધ્યયન એટલે કે અભ્યાસ કરતા યુવાન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સો જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે શ્રવણ બેલકોડામાં આવેલી ગુમતેશ્વરની જૈન મૂર્તિ વિખ્યાત છે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી તમારા શિક્ષક પાસેથી તમારે મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપજે આપણે જોશું શિક્ષણનો વારસો હળપી સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય છે કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનોલોજી શિક્ષણ ચાર હજાર વસ્તી અપાઈ રહ્યું છે દોડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે આ સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી એટલે કે તેઓ કાશું બનાવવાની ટેકનોલોજી જાણતા આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રોનો વિકાસ થયો હશે કિલ્લા મકાનો સ્નાગાર રસ્તા સિવાય ઇજનેરી તંત્રનો પણ વિકાસ દર્શાવે છે કાપડ વણાટ વહાણ વણાટનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપી સંસ્કૃતિના સમયથી જ પારંપતમાં ભારતભરમાં શું હતી પાંગરત થયેલી હતી તો વિદ્યાર્થી મિત્રો શિક્ષણનો વારસો હડપી સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં આપણે એમ કહી શકીએ છીએ કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ શિક્ષણ ચાર હજાર વસ્તી અપાઈ રહ્યું છે એવું મનાય છે મોજુદળોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે અને આ સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી એટલે કે તેઓ કાસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હશે એવું પણ કહી શકાય છે રસાયણશાસ્ત્રોનો વિકાસ થયો હશે જેમાં કિલ્લા મકાનો સ્નાનાગાર રસ્તા સિવિલ એન્જિનિંગ તંત્રનો પણ વિકાસ દર્શાવે છે તેમજ તેની સાથે સાથે કપાટ કપાસ વણાટ તેમજ કપાસનું વણાટકામ કરી કાપડ બનાવવામાં આવતું તેમજ વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હળપી સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પ્રાંગરેલી હતી તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી પાંચ વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો પણ મળી આવ્યા છે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રો પાસે તક્ષશિલા મહાશૈક્ષણિક તીર્થસ્થાન હતું અહીં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ પાણીની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિકો શાસકો આ શિક્ષણ ખ્યાતિ પામ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી કેટલી વિદ્યાપીઠો મળી છે તો પાંચ જેને આપણે યુનિવર્સિટી તરીકે ઓળખીએ છીએ જેના અવશેષો પણ મળી આવ્યા છે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું હવે નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ જ્યોતિષ તેમજ હિન્દુ ધર્મ દર્શનનું શિક્ષણ પણ અપાતું જેમાં પાણીની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ શિક્ષણ સંસ્થામાંથી સુપ થયા હતા ખ્યાતિ એટલે કે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા કઈ આવેલી છે નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતિ પામી હતી યુએન સાંગે પણ તેની મુલાકાત લીધી હતી અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય કોણ છે નાગાર જૂન મહાન રસાયણશાસ્ત્રી હતા તેમને પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો બિહારમાં પણ આવી જ એક શિક્ષણ સંસ્થા કઈ આવેલી છે નાલંદા વિદ્યાપીઠ તે ખૂબ જ પ્રસિદ્ધ છે જેમાં યુ એન સાંઘે પણ તેની મુલાકાત લીધી હતી અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મ શાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા નાગાર્જુન જે મહાન મહાન રસાયણ શાસ્ત્રી હતા તેમણે પારાની ભસ્મા બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે તેના વિશે યુએન સાંગે ખાસું લખાણ કર્યું છે કે અહીં અહીંયા દૂર દેશ દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા હતા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવા આપવી પડતી ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી અહીં હિન્દુ બૌદ્ધ અને જૈન એમ ત્રણે ધર્મચિંતન જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે તેના વિશે પણ યુએન સાંગે ખાસું લખાણ કર્યું છે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા હતા અને પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી એટલે કે પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત માટે સમાલાપ માટે આગળ મોકલતા એટલે કે વાતચીત માટે ઉપર મોકલતા આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિથી તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી એટલે કે આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમય દરમિયાન ચાલતી હતી અહીં હિન્દુ અને બૌદ્ધ તેમજ છે એમ ત્રણ ધર્મ ચિંતન જ્યોતિષ ખગોળ ખગોળનું જ્ઞાન આપવામાં આવતું તો વિદ્યાર્થી મિત્રો બંગાળમાં વિક્રમશીલા અદોંધપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે ઈનો અસ્તિત્વમાં હતી જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો બંગાળમાં વિક્રમશીલા તેમજ અદંતપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે ઈનો અસ્તિત્વમાં આવેલી છે જ્યાં બૌદ્ધ ધર્મ સાથે તે સંકળાયેલ ત્રણ માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સિક્કા તો ભારતનો ઇતિહાસ જાણવાનું એ એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતિક કયું છે સિક્કા ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ કોઈન તરીકે ઓળખાય છે ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા જેની ઉપર રાજાનું ચિહ્ન તેની આકૃતિ ફોટા અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સિક્કાઓ તો સિક્કાઓ ભારતનો ઇતિહાસ જાણવાનું સૌથી અગત્યનું સાધન કે પ્રતિક કહી શકાય છે આ ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીના કયા સિક્કા છે પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે ત્યારબાદ ઇન્ડોગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા જેની ઉપર રાજાનું ચિહ્ન તેની આકૃતિ ફોટા અને તેનો સમય ઉલ્લેખિત થયેલો છે એટલે કે આ છે ઇન્ડોગ્રીક ગ્રીક રાજાઓએ વિશેષ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા જેની ઉપર રાજાનું ચિહ્ન હોય છે અને તેની આકૃતિ કે ફોટો હોય છે અને તેની સાથે તેમનો સમય પણ સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે તો આ રીતે સિક્કા આપણને ઇતિહાસ જાણવા માટે સૌથી અગત્યનું પ્રતિક કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતના સૌથી જૂના કયા સિક્કા છે તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન પૂર્વ પાંચમી સદીના પંચમાર્ક કોઈન તરીકે પણ ઓળખાય છે તો ગુપ્તકાંડના જોવા મળે છે સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વાદ્ય પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના પ્રથમના રાણીના અને ગરુડના તેમજ ચંદ્રગુપ્ત દ્વિત્યના વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે આ સિક્કા મોટાભાગે સુવર્ણા છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસિત છે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં કેવો રહ્યો છે અદ્વિત્ય રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો તેનાથી આપણને તે સમયનું શું જાણી શકાય છે ઇતિહાસ જાણી શકાય છે સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા છે ગુપ્તકાંડના જોવા મળે છે અને સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા તેમજ વાદ પરાક્રમ તથા ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના ગરુડના તથા ચંદ્રગુપ્ત દ્વિત્યના વિક્રમાદિત્ય તેમજ સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો સમુદ્રગુપ્તના કયા કયા સિક્કાઓ મળી આવે છે શ્રેષ્ઠ કાંડના મળે છે સમુદ્રગુપ્તના વીણા વદન કરતા મળે છે વાદ વગાડતા મળે છે તેમજ પરાક્રમ કરતા મળે છે અને ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણી તેમજ ગરુડના ચંદ્રગુપ્ત દ્વિત્ય વિક્રમદ્વિત્યના સિંહ વિક્રમના તથા ગરુડના ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે આ સિક્કા મોટા ભાગે કેવા છે સુવર્ણ એટલે કે સોનાના છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિનો આપણને ખ્યાલ આવે છે ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે તેમજ ગ્રાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી છે તેમજ વિકસિત છે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો કેવો રહ્યો છે સમગ્ર વિશ્વમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આઠ આપણું અહીંયા પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય તમારે પ્રશ્ન એક નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો તો સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને પરીક્ષા માટે પણ તૈયારી કરવી થેન્ક યુ